नखत्राणा तालुकाना बीबर गाम मध्ये नवरात्रिमां 9 दिवस सुधी रामलीलानुं आयोजन थई रह्युं छे। अत्यारे आ पावर पट्टीमां અને અમારા છત્રી સમાજમાં મોટું ગામ હોય તો બીબર તો બીબર ગામની જે પરંપરાગત છે આપણે રામલીલા ટકી રહે એના માટે અત્યારે ગામના વડીલો રાજપૂત છત્રી સમાજના તમામ વડીલો તેમજ ખાસ રવિભાણ આશ્રમના જે રામ મંદિરના મંત્રી જગુડાડા એમના તરફથી અને પૂરેપૂરું ધ્યાન દેવામાં આવે છે। અને અત્યારે આપ જેમ જાણો કે ટીવી ને જ્યારથી આવે મોબાઈલ તેમ બધી જૂની પરંપરાગત આપણા વચ્ચેથી નીકળતી જાય છે, પણ આ ગામ એક એવું છે કે કોઈ પણ ખાસ ખેડૂતો છે માલધારી છે પણ છતાં પણ મહિનો મહિનો ટાઈમ કરી અને એની રિસલ કરતા હોય અને પરંપરા ટકી રહે અને રામાયણની પૂરેપૂરી એક એક ઘટિત એક એક સભ્ય એનામાં ભાગ લેતા હોય અને આપણે હિન્દુ સમાજને ખાસ બધાને એનામાં શીખ લેવાની જરૂર છે કે ગમે એટલા આપણે આધુનિક સાધનો વસાવીએ પણ આ પરંપરાગત જોવાની ખાસ આપણે જરૂર છે। તો એના માટે જે બેપર ગામ મહેનત કરે છે એને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા। સૌ પ્રથમ અમારે બીબરમાં લગભગ મને 16 થી 17 વર્ષ થયા હું રામનું પાત્ર ભજવું છું અને અમારા બીબર ગામમાં આજથી લગભગ અમારા દરબારોના લગભગ 150 થી 200 છોકરા બધા એકના ભાવથી મળી અને 75 વર્ષથી અમારે રામણની પરંપરા જાળવી રાખી છે અને અમને 9 દિવસ સુધી દિવાળી સાતમ આઠમનો ઉત્સાહ ન હોય એટલો આજ અમારા ગામમાં બહેન દીકરીઓને નાના છોકરાઓને મોટાઓને બધા વડીલોને રામાયણનો એટલો બધો અમારા ગામમાં ઉત્સાહનો મહત્ત્વ છે અને બધા એકતાથી કરે છે અને એક્યનો એક ભાવ નિર્માણ થાય છે। એટલે અત્યારે જો હું રામનું પાત્ર લઉં છું એટલે રામમાં રામાયણમાં સમજી લો કે ભાઈ શું વસ્તુ છે, બહેન શું વસ્તુ છે, પિતા શું વસ્તુ છે, પુત્ર શું વસ્તુ છે, પ્રેમ શું છે, આપણી સંસ્કૃતિની પ્રત્યે આપણે પ્રેમ ઉત્પન્ન થાય, આપણો એકતા આપણામાં નિર્માણ થાય અને આપણે જે સંસ્કૃતિ એના પ્રત્યે આપણને સમજી લો કે નાના છોકરાઓને મોટાઓને વડીલોને બહેનોને ભાઈઓને બધાને સંસ્કાર આવે અને 9 દિવસ સુધી અમારા બેન દીકરીઓ બધી 9 દિવસ સુધી રામાયણની કથા સાંભળે અમારા ગામમાં દાંડિયા રાસ કે એવું કંઈ ન હોય 9 દિવસ સુધી બધી બેઠી અને કથા સાંભળે રામાયણની। દાદા મારે સૌપ્રથમ મારો ક્વેશ્ચન એ છે કે જે આપણે નવરાત્રી ઉજવીએ છીએ ઘણા લોકોને ખાલી નવરાત્રી અંગે ખાલી ગરબા પણ નવરાત્રીનો સાચું મૂલ્ય શું છે, નવરાત્રી શું છે એના વિશે શું કહેશો? નવરાત્રી એક સાધનાનો એક પિરિયડ છે જે સમયે 9 દિવસ ખગોળિક ભૌગોલિક આપણા શાસ્ત્રોના હિસાબે એ દિવસો એટલા ઉત્તમ છે કે એ દિવસે આપણે સાધના કરીએ તો એ સાધનાનું 10 ગણું રિઝલ્ટ મળે એટલે એ નિમિત્તે નવરાત્રિની અંદર ખરેખર આ એક આપણે ઉત્સવના સ્વરૂપમાં મનાવ્યું છે પણ નવરાત્રિમાં સાધના થતી જો ધારો કે આશાપુરામાં ખડક બેસતા ખડક એટલે 9 દિવસ 8 દિવસ સુધી સતત એક જ આસને બેસીને સાધના કરી અને 8મે દિવસે સાંજે એનું દશાંશ હવન થવામાં આવતું એ આ સાધનાનો વિષય છે। પણ આસ્તે આસ્તે હમણાં સમયકાળ એવો આવે છે કે એનામાં સાધના નીકળતી જાય છે અને બીજું બધું વધારે ગુસ્તું આવે છે પણ છતાંય સમયાનુકાળે ભાઈ રાસ ગરબા થાય છે વચ્ચે ડિજિટલ ને શું કહેવાય ડિસ્કો થતા હતા હવે ડિસ્કો બંધ થઈ ગયા છે અને હવે બધે ઠેકાણે ગરબા ગવાય છે અને જુઓ અબાલ વૃદ્ધ નાની દીકરીઓ પણ સવારના બપોરના ભાગમાં ગરબા લઈને ઘરોઘર ફરે છે ગરબા ગાય છે સાંજે ડોસીમાઓ ઘરે આરતી કરે છે આ સાધનાના પર્વનો એક દિવસ છે અને એનામાં જેટલી બને એટલી નામ સમરણની સાધના થવી ગમે શક્તિની સાધના થવી ગમે પણ એ થતી હવે ઓછી થઈ ગઈ છે ઉત્સવમાં વધારે આપણે રસ લઈએ છીએ। રામલીલા જો હવે રામલીલા એક અમારા હિસાબે અમારા ગામમાં 400 વર્ષ જૂનું રામ મંદિર છે એટલે અમારા ગામનો ઈષ્ટ રામ કહેવાય આમ તો આપણા બધા ઈષ્ટ જ છે પણ અમારા ગામમાં 400 વર્ષ પહેલાં અમારા પૂર્વજોએ જે રામ મંદિર બહુ અદ્યતન રામ મંદિર છે જે અહીં આખા વિસ્તારમાં નથી એવું રામ મંદિર છે એટલે અમારા ગામના અંદર રામ ઈષ્ટ તરીકે અમે એને માનીએ છીએ એટલે કદાચ અમારા પૂર્વજોએ રામલીલાને પસંદ કરી હોય રામના ગુણગાન ગાવાની ભાઈ એ તો જો શું છે સાધના છે દર વર્ષે થાય છે અને દર વર્ષે ગામની આજુબાજુની સપોર્ટ મળે છે એટલે છોકરાઓને ઇન્ટરેસ્ટ થાય છે વાહ 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 થતું હોય એટલે એને લગ્ન થાય છે અને પછી
બે વર્ષ પછી હું એમ માનું છું, મેં પાત્ર કરું છું, બે વર્ષ પછી અંદરથી એક શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, મારે કરવું જોઈએ પાત્ર. એટલે દાઢી રાખે છે બે પંદર બે મહિના આગળથી, એના જેવો વાર રાખે છે, એના મય થઈ જાય છે. એટલે એ પછી કદાચ બે વર્ષ પછી, બે વર્ષ પાત્ર લીધા પછી અંદરથી એ જે પાત્ર છે એ પાત્ર અને એને પ્રેરણા આપે છે, એવું શક્ય છે. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, હવે ગુરુ મોબાઈલ લાવ્યું છે તમારા માટે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન હપ્તેથી. ઓરિજિનલ અને લેટેસ્ટ મોબાઈલ એસેસરીઝ મળશે, જૂના મોબાઈલ પર લોન પર કરી આપવામાં આવશે. આપના માટે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લાવ્યું છે ખાસ ઓફર્સ. શોપ નંબર 12 જ્યુબિલી સર્કલ રોડ, લોહાણા ભવન સામે, ઓરિયન્ટ કોલોની, ભુજ, કચ્છ.